મશરૂમ ખાનાર રસિયાઓને હવે હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી, કારણ કે હવે અરવલ્લીના મેઘરજ તાલુકાના એક ખેડૂતે મશરૂમની ખેતી કરી છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે અને ઘણા ખેડૂતોને એમાં ફાયદો પણ થાય છે, તેમજ ઘણા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ઘણા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી તરફ વળ્યા છે, જેમાં વાત કરીએ તો મેઘરજ તાલુકાના કસાણા ઉકરડી ગામના એક ખેડૂતે પોતે ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરીથી બચવા માટે ફક્ત 2 મહિનામાં તૈયાર થતી મશરૂમની ખેતી કરી. અનેક ખેડૂતોને આગવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મશરૂમની ખેતી એક એવી ખેતી છે કે જેને પ્લાસ્ટિકની થેલીમાં ઘાસની અંદર બિયારણ મૂકવામાં આવે છે અને આ મશરૂમના બિયારણને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામાં આવે છે. તેમજ આ એક યુનિટ પાછળ આશરે 5,000નો ખર્ચો થતો હોય છે. ત્યારે ઉકરડી ગામના ખેડૂતે 10 યુનિટ તૈયાર કર્યા છે, જેમાં આશરે 50,000નો ખર્ચો થયો છે. તેમજ આ મશરૂમનો પાક 2 મહિના પછી તૈયાર થઈને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, જેમાં લીલી મશરૂમનો ભાવ કિલોના 100 રૂપિયા અને સૂકી મશરૂમના 800 રૂપિયાના ભાવે વેચી શકાય છે. ત્યારે આવા સમયે કસાણાના ઉકરડીના ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતાં 3 ગણા રકમની આવક મેળવી નવીન ખેતી તરફ પ્રયાસ કર્યો છે. ત્યારે આ ખેતી દ્વારા સમાજ તેમજ ખેડૂતોને આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયદીપ પાટિયા, ZSTV મેઘરજ.